મિત્રો, વૈદક વિદ્યા ચેનલમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું. જો વિડીયો ગમે તો લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને પેલું બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં. મિત્રો, આજે હું તમને એક એવા રોગ વિશે વાત કરવાનો છું કે જે ઘેર ઘેર જોવા મળે છે અને નાનાથી લઈને વૃદ્ધો સુધી મોટાભાગના લોકો આ રોગથી પીડાય છે. તે રોગનું નામ છે કબજિયાત. પરંતુ કબજિયાતમાં શું ખાવું શું ન ખાવું એ બધી અવઢવમાં આપણે હોઈએ છીએ. કોક કંઈ આ ન ખાવું, કોક કંઈ આ ન ખાવું, આ બધી મૂંઝવણમાં આપણે છીએ. પરંતુ આજે મારે તમને એ વાત કરવાની છે કે કબજિયાતમાં હું તમને જેટલું જણાવું તેટલું મન મૂકીને ખાજો, તેનાથી તમને કબજિયાત બિલકુલ થશે નહીં. અને તમારો કબજિયાત થયો હશે તો પણ તે કબજિયાત મટવા લાગશે. એક તો કબજિયાતમાં ગાયનું દૂધ મિત્રો પીજો. ગાયનું દૂધ પીવાથી કબજિયાતની સમસ્યા બિલકુલ રહેતી નથી. પરંતુ ભેંસનું દૂધ જો પીશો તો કબજિયાત થઈ શકે છે. ગાયનું દૂધ પીવાથી બિલકુલ કબજિયાત રહેશે નહીં. જે લોકોને દૂધ પીવાથી ગેસની સમસ્યા થતી હોય તો દૂધમાં ચપટી સૂંઠ નાખીને ઉકાળીને પીશો તો પણ તમને વાયુ નહીં થાય અને કબજિયાતની સમસ્યા હશે તે પણ તમને દૂર થઈ જશે. મિત્રો, ઘીની વાત કરું તો ઘી હંમેશા ખાવું જોઈએ, પરંતુ માપમાં ખાવું જોઈએ. ઘી ખાવાથી કબજિયાતની સમસ્યા બિલકુલ રહેતી નથી. આ ઉપરાંત ઘી ખાવાથી આપણા હાથ પગ ગોઠણના દુખાવા વધતી ઉંમરે બિલકુલ થશે નહીં. મિત્રો, માખણ છે તે મન મૂકીને ખાઈ શકો છો, કારણ કે માખણ છે તે કબજિયાત પણ નહીં થવા દે અને માખણ છે તે શરીરને હૃષ્ટપુષ્ટ રાખશે. તલનું તેલ, એમાં પણ કાળા તલનું તેલ પણ ખાઈ શકો છો. કાળા તલનું તેલ ખાવાથી પણ કબજિયાતની સમસ્યા બિલકુલ રહેતી નથી. સફેદ તલ અને કાળા તલ, આ બંને તલમાંથી સૌથી ગુણકારી કાળા તલનું તેલ છે અને કાળા તલનું તેલ ખાવાથી કબજિયાતની સમસ્યાની સાથે સાથે હાથ પગ અને ગોઠણના દુખાવા પણ તમને બિલકુલ નહીં થવા દે. મિત્રો, કબજિયાતમાં ગોળનું પણ સેવન કરી શકો છો અને મન મૂકીને ગોળ ખાઈ શકો છો. દિવેલનું પણ સેવન કરી શકો છો. અજમો પણ ખાઈ શકો છો. અજમો તમને કબજિયાત પણ નહીં થવા દે, વાયુનો પણ નાશ કરશે અને પાચન શક્તિ પણ તમારી મજબૂત કરશે. મિત્રો, ધાણાની વાત કરું તો ધાણા પણ ખાજો. ધાણા કબજિયાત પણ નહીં થવા દે અને એસિડિટી અને કબજિયાતની આ બંને સમસ્યાથી જે લોકો પીડાતા હોય તેના માટે ધાણાનું સેવન તે અનિવાર્ય છે અને ખૂબ જ સારું છે. હળદર પણ મિત્રો ખાઈ શકો છો. જીરુંનું પણ સેવન કરી શકો છો, કારણ કે જીરું છે તે પાચન શક્તિને પણ મજબૂત બનાવશે અને કબજિયાતની સમસ્યા હશે તો તે પણ આપણી પાચન શક્તિ મજબૂત હશે તો આપણા શરીરમાં કબજિયાત બિલકુલ રહેશે નહીં. મિત્રો, હિંગનું પણ સેવન કરી શકો છો. આદુનું પણ સેવન કરી શકો છો. હિંગ અને આદુ આ બંને વાયુનાશક પણ છે અને તમને કબજિયાતને મટાડનાર પણ છે. દ્રાક્ષનું સેવન કરી શકો છો. દ્રાક્ષનું સેવન કરવાથી પણ કબજિયાત દૂર થાય છે અને કાળી દ્રાક્ષનું પાણી પીવાથી એસિડિટીની સમસ્યા હશે તો તે પણ તમને દૂર થઈ જશે. અંજીરનું પણ સેવન કરી શકો છો. અંજીર છે તે કબજિયાતવાળી વ્યક્તિઓ માટે ખૂબ જ સારું ડ્રાયફ્રૂટ છે. ખજૂરનું પણ સેવન કરી શકો છો. ખજૂર કબજિયાતમાં પણ ખાઈ શકાય છે. આ ઉપરાંત ખજૂર ખાવાના બીજા અનેક ફાયદાઓ છે. તે આપણા શરીરને હૃષ્ટપુષ્ટ અને તંદુરસ્ત રાખે છે. શિયાળામાં તો ખાસ ખજૂરનું સેવન કરવું જોઈએ. કાળી દ્રાક્ષનું આગળ પણ મેં જોયું, અત્યારે પણ કહું છું કે કાળી દ્રાક્ષનું પણ સેવન કરજો. દ્રાક્ષમાં બે આવે છે, લીલવા અને કાળી. તેમાં કાળી દ્રાક્ષનું સેવન પણ કબજિયાત માટે ખૂબ જ સારું છે. પપૈયું આ એક એવું ફ્રૂટ છે જે માંદગીમાં પણ લઈ શકાય છે અને કોઈ પણ વ્યક્તિ લઈ શકે છે. પપૈયું છે તે પણ કબજિયાતને મટાડનાર છે. આ ઉપરાંત જામફળની વાત કરું, કેરીની વાત કરું, આ બધા ફળો છે તે કબજિયાતમાં મન મૂકીને ખાઈ શકાય છે.
આમાં ટેટી પણ આવે, ટેટી પણ તમે કબજિયાતમાં ખાઈ શકો છો। શેરડીની વાત કરું તો શેરડી છે તે પણ કબજિયાત ધરાવતી વ્યક્તિ ખાઈ શકે છે। ટમેટાનું સેવન પણ કરી શકે છે, કોથમીરનું સેવન પણ કરી શકે છે, શાકભાજીમાં કોબીનું પણ સેવન કરી શકે છે, ફ્લાવર પણ ખાઈ શકે છે। લીંબુ પાણી પીવાથી પણ કબજિયાતની સમસ્યામાં ઘટાડો જોવા મળશે અને કબજિયાત છે તે મટવા લાગશે। કાકડીનું પણ સેવન કરજો, ગલકા પણ ખાઈ શકો છો, ગાજરનું પણ સેવન કરી શકો છો, તમામ પ્રકારની લીલી ભાજી એમાં તાંદળજો પણ ખાઈ શકો છો। તાંદળજો છે તે પણ કબજિયાતને મટાડનાર છે। સરગવાનું પણ સેવન કરી શકો છો, સરગવો તમારું કબજિયાત તો મટાડશે, આ ઉપરાંત બીજા અનેક રોગોમાં સરગવો છે તે ખૂબ જ ઉપયોગી શાક છે। દૂધી પણ તમે કબજિયાતવાળી વ્યક્તિ દૂધીનું પણ સેવન કરી શકે છે, દૂધી કબજિયાતની સમસ્યા પણ મટાડી દેશે। ઉપરાંત દૂધી છે તે એસિડિટીવાળી વ્યક્તિને પણ વરદાન સ્વરૂપ છે, તેનું પિત્ત પણ ક્રમશઃ ઘટાડી દેશે। મૂળા છે તે પણ કબજિયાતને મટાડનાર છે। એક વસ્તુ યાદ રાખજો કે મૂળા અને દૂધ ક્યારેય સાથે ખાતા નહીં, એકલા મૂળા ભોજન સાથે ખાવાથી કબજિયાતમાં ફાયદો થશે। ખીચડીનું પણ સેવન કરી શકો છો, રોટલી પણ ખાઈ શકો છો, પાલકની ભાજી પણ ખાઈ શકો છો, ડુંગળીનું પણ સેવન કરી શકો છો, તુરિયાનું પણ સેવન કરી શકો છો। આ બધી વસ્તુનું સેવન કરવાથી તમારો કબજિયાત બિલકુલ રહેશે નહીં અને આ બધી વસ્તુ તમે મન મૂકીને ખાઈ શકો છો, આમાં કોઈ પણ ડરવાની બિલકુલ જરૂર નથી। આ બધું ખાવાની સાથે સાથે શું ધ્યાન રાખવું, જે લોકોને બહુ હઠીલો કબજિયાત છે તેવા લોકોએ એક તો નિત્ય ચાલવું જોઈએ, વ્યાયામ કરવો જોઈએ, થોડી રમત ગમતમાં તેનું મન પરોવવું જોઈએ, થઈ શકે અને આવડતું હોય તો સ્વિમિંગ કરવું જોઈએ અને વરાળનો પેડું ઉપર વરાળનો શેક કરવો જોઈએ। આ બધું કરવાથી પણ તમને કબજિયાત છે તે મટવા લાગે છે અને કબજિયાતની સમસ્યા તમને બિલકુલ રહેશે નહીં। જો ઔષધિઓની આપણે વાત કરીએ તો નરણા કોઠે એક ચમચી અથવા તો સાંજે સૂતી વખતે આ બેમાંથી કોઈ પણ એક ટાઈમ તમે નિષ્ણાંત વૈદ્યની સલાહ પ્રમાણે હરડેનું સેવન કરી શકો છો। હરડેને હરિતકી કહેવામાં આવે છે। આ હરડેનું સેવન કરવાથી તમારા આંતરડા કાચ જેવા ચોખ્ખા થઈ જશે અને તમારું કબજિયાત છે તે મૂળમાંથી મટી જશે। મિત્રો, આ બધું મટાડવું સરળ છે પણ આપણને એ જ્ઞાન નથી હોતું કે શું ખાવું શું ન ખાવું। મેં આપને કબજિયાતમાં શું મન મૂકીને ખાઈ શકાય છે તેનો મેં તમને બહુ સરળ ભાષામાં કહેવાનો પ્રયત્ન કર્યો છે। જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને પેલું બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં। ધન્યવાદ।